હવે જોઈએ સ્વાધ્યાય 5.1. સ્વાધ્યાય 5.1 શું કીધું છે જુઓ, નીચેની માહિતીમાંથી કઈ માહિતી દર્શાવવા સ્તંભાલેખનો ઉપયોગ કરશો? આપેલ માહિતી પરથી કઈ માહિતી દર્શાવવા માટે આપણે સ્તંભાલેખનો ઉપયોગ કરશું? તો ચાર વિધાનો આપેલા છે, આ ચાર વિધાનો પરથી નક્કી કરવાનું છે. પહેલું, ટપાલીના થેલામાં રહેલ જુદા જુદા વિસ્તારના પત્રોની સંખ્યા. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે એક ટપાલીના થેલામાં એટલી બધી ટપાલો ન હોય કે જેના માટે આપણે વર્ગ તૈયાર કરવા પડે. શું તૈયાર કરવું પડે? વર્ગ અંતરાલ તૈયાર કરવા પડે. એટલે આપેલ માહિતી માટે શું થાય? તો કે ખાસ જુઓ, સ્તંભાલેખની જરૂર નથી, સીધો જ શું બની જાય? લંબાલેખ બની જાય. અહીંયા સ્તંભાલેખ બને નહીં. ત્યારબાદ આવે છે રમત સ્પર્ધામાં સ્પર્ધકોની ઊંચાઈ. તો સ્પર્ધકોની ઊંચાઈ છે તેનો વર્ગ અંતરાલમાં આપણે રૂપાંતર કરી શકીએ. સ્પર્ધકોની ઊંચાઈને આપણે કેમાં રૂપાંતરિત કરી શકીએ? વર્ગ અંતરાલમાં રૂપાંતરિત કરી શકાય. એટલે વર્ગ અંતરાલમાં જેને રૂપાંતરિત કરી શકાય તેનો સ્તંભાલેખ બને, અને વર્ગ અંતરાલમાં જેનું રૂપાંતર ના કરી શકાય તેનો લંબાલેખ બને. સે શું કીધું છે કે માત્ર પાંચ કંપનીની જ ચર્ચા છે. કેટલી કંપની? પાંચ કંપની. તો એને વર્ગ અંતરાલમાં રૂપાંતરિત કરવાની જરૂર છે નહીં. ઉત્પાદન થયેલ કેસેટની સંખ્યા શોધો. તો પાંચ કંપની માટે આપણે વર્ગ અંતરાલની જરૂર પડતી નથી. એ આપણે જે આગળ જોયું છે કે જો સંખ્યા ઝાઝી સંખ્યા હોય તો જ વર્ગ અંતરાલની જરૂર પડે છે. રેલવે સ્ટેશને સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી એટલે કે 12 કલાક દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યા. હવે 12 કલાક દરમિયાન રેલવે સ્ટેશનમાં મુસાફરોની સંખ્યા અતિશય વધારે હોય, એટલા માટે અહીંયા આપણે શું કરવું પડે? વર્ગ અંતરાલ કરવો પડે. અને વર્ગ અંતરાલ કરવો પડે એટલે આનું પણ શું તૈયાર થશે? તો કે સ્તંભાલેખ તૈયાર થાય. સ્તંભાલેખ તૈયાર થાય એટલે બી અને ડી નો સ્તંભાલેખ તરીકે ઉપયોગ કરી શકશું. કારણ? તો કે તેને વર્ગ અંતરાલમાં રૂપાંતરિત કરી શકાયું છે. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. એક દુકાનદારે પોતાના ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર આવતા પુરુષ, સ્ત્રી, છોકરા અને છોકરી. પુરુષને એમ વડે દર્શાવેલ છે, સ્ત્રીને ડબલ્યુ વડે દર્શાવેલ છે, છોકરાઓને બી વડે દર્શાવેલ છે અને છોકરીઓને જી વડે દર્શાવેલ છે. એના માટેની એક યાદી કરેલી છે, નોંધ કરેલી છે. નીચેની યાદી દુકાનદારે સવારે પ્રથમ 4 કલાકમાં આવતા ગ્રાહકોની માહિતી દર્શાવે છે. આના ઉપરથી આપણે આવૃત્તિ વિતરણ અને શું દોરવાનું થાય? તો કે અહીંયા 4 જ છે, જો 1, 2, 3 અને 4. એટલે વર્ગ અંતરાલ અહીંયા શક્ય નથી. તો શું બનાવવાનું છે? જુઓ, લંબાલેખ દોરવાનું છે. તમે રકમ જોશો તો લંબાલેખ દોરવાનું છે. હવે એ પહેલા આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કરીએ. આવૃત્તિ વિતરણ, તો આવૃત્તિ વિતરણમાં શું કીધું છે? ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર આવતા વ્યક્તિઓ છે. જો આ વ્યક્તિઓ છે, પુરુષ છે, સ્ત્રી છે, છોકરાઓ છે ને છોકરીઓ છે. તો આપણે અહીંયા લખશું વ્યક્તિ આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિ ચિહ્ન અને પછી લખશું આવૃત્તિ. તો વ્યક્તિઓમાં કોણ કોણ છે? તો કે 4, એમ, ડબલ્યુ, બી અને જી. અહીંયા વર્ગ અંતરાલ છે નહીં. હવે પહેલાં આપણે શું કરવાનું? તો કે પહેલાં આપણે એમ ગણી લઈએ, જેટલામાં એમ છે એટલા ગણી લઈએ. જો સરળતા માટે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 પુરુષો આવે છે. તો અહીંયા આપણે 15 આવૃત્તિ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 આવૃત્તિ લખશું નહીં અત્યારે, આવૃત્તિ આપણે લખશું નહીં. પછી ડબલ્યુ ગણીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,
11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 અને 27 તો કેવી રીતે લખાય 1 2 3 4 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 અને 27 ત્યારબાદ બી ગણ 1 2 3 4 5 5 1 2 3 4 અને 5 પછી આપણે જી ગણ જી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 5 6 7 8 9 10 11 ને 12 તો હવે ખાસ જુઓ અહીંયા ધ્યાન દો અહીંયા જે આવૃત્તિ આપેલી છે એ આવૃત્તિ આપણે ગણીએ તો એ 60 છે કેટલા છે 60 અહીંયા આપણે 60 થતા ન હોય તો આપણી ક્યાંક ભૂલ છે ક્યાંક ભૂલ છે ગણવામાં એટલે સૌથી વધારે સંખ્યા કઈ છે તો કે W અને M તો પહેલા આપણે W ગણી લઈએ ફરીથી અને M ગણી લઈએ તો W ગણી લઈએ જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 અને 28 તો અહીંયા આપણે 28 હવે આપણા જે આ વર્ગો છે એની કુલ સંખ્યા કેટલી થઈ ગઈ 60 આ પણ કેટલા છે 60 આ ખાસ કાળજી રાખવી આવૃત્તિ પહેલા લખવી નહીં આવૃત્તિ પહેલા લખવી નહીં તો આ કેટલા છે 15 આ 28 કાં તો 5 10 15 20 25 ને 3 28 5 અને 12 5 5 10 ને 2 12 આનો આપણે સરવાળો કરશું તો 8 ને 2 10 ને 10 20 ની શું વિદાય વે 2 60 કુલ આવૃત્તિ 60 અહીંયા પણ કેટલા છે 60 આ બંને સરખા થવા જોઈએ જો કઈ નાનકડી ભૂલ રહી જતી હોય તો ફરીથી તેને આપણે શું કરવાનું થશે યોગ્ય રીતે ચેક કરી લેવાનું થશે હવે આપણે શું દોરવાનું છે તો કે લંબા લેખ દોરવાનો છે તો લંબા લેખ માટે આપણે શું કરશું તો કે y અક્ષ દોરી દઈએ x અક્ષ દોરી દઈએ x અક્ષ ઉપર આપણે શું લેવાનું છે તો કે m w b અને g m w b અને g ખાસ જુઓ બાળકો આપણે અહીંયા યોગ્ય રીતે m w b અને g y અક્ષ ઉપર આપણે શું કરશું તો કે મેક્સિમમ આંકડો કેટલો છે 28 એટલે આપણે 30 સુધી જઈએ 30 સુધી જઈએ 5 10 15 20 25 અને 30 5 10 15 20 25 અને 30 અહીંયા આપણે શું લખશું તો કે m w b g લંબા લેખ તમને આવડે જ છે બરાબર લંબા લેખ તમને આવડે જ છે હવે આપણે પહેલા m ની સંખ્યા કેટલી છે 15 m ની સંખ્યા કેટલી છે 15 પછી w કેટલા છે 28 પછી કેટલા છે b 5
કેટલા છે કે જી છે 12 આપણો લંબાલેખ તૈયાર છે તમારે અહીંયા પ્રમાણ માપ લખવાનું છે કેવું તો કે વાય અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 5 વ્યક્તિઓ કેટલા 5 વ્યક્તિઓ આ એકદમ સરળ દાખલો છે હવે પછીનો દાખલો છે એ સ્તંભાલેખનો છે કેનો છે સ્તંભાલેખ एक्जाम्पल नंबर 3 શું જો એક કારખાનામાં 30 કારીગરોનું સાપ્તાહિક વેતન રૂપિયામાં દર્શાવેલ છે આ સાપ્તાહિક વેતન પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી 800 થી 810 810 થી 820 આવા વર્ગ ધરાવતું હવે જો અહીંયા વર્ગ આપી દીધા છે એટલે આપણે એ વર્ગમાં ફેરફાર કરી શકવાના નથી જો વર્ગ ન આપેલા હોય તો આપણી રીતે કેવી રીતે વર્ગ તૈયાર કરવા તે આપણે ખ્યાલ છે વર્ગ આપી દીધા હોવા છતાં પણ આપણે એક નજર કરી લેવાની કે આમાં સૌથી નાનું મૂલ્ય કયું છે અને સૌથી મોટું મૂલ્ય કયું છે તો સૌથી નાનું મૂલ્ય 808 804 804 પછી નાનું તો કે નથી 804 મોટું મૂલ્ય કયું છે તો કે 890 થી ઉપર જવું જોઈએ 890 800 તો આપણે ક્યાં સુધી જવાનું છે 890 સુધી તો પહેલા આપણે શું કરશું તો કે અહીંયા લખશું વેતન કારણ કે વેતનની ચર્ચા કરેલ છે વેતન રૂપિયામાં પછી આપણે આવશે આવૃત્તિ ચિહ્ન આવૃત્તિ ચિહ્ન અને ત્યારબાદ આવશે આવૃત્તિ તો ક્યાંથી ક્યાં જવાનું છે બાળકો 800 થી 810 810 થી 820 ક્યાં સુધી તો કે 890 સુધી 810 થી 820 820 થી 830 830 થી 840 40 થી 50 50 થી 60 60 થી 70 70 થી 80 અને 80 થી 90 હવે ખાસ બાળકો જેમ આગળના પ્રશ્નમાં લંબાલેખની રજૂઆત હતી ત્યારે આપણે ગણી લીધા હતા એમ અહીંયા આવશે નહીં અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતું જવાનું છે પહેલું છે 830 તો એ ક્યાં આવશે તો કે આમાં આવશે 835 તો એની નીચે આવશે 810 તો અહીંયા આવશે 835 તો અહીંયા આવશે 836 એ પણ અહીંયા આવશે 869 અહીંયા આવશે 845 અહીંયા આવશે 898 તો અહીંયા આપણે એક વર્ગ બનાવવાનો રહી ગયો છે 900 સુધીનો 898 890 840 820 860 832 833 855 845 804 808 812 885 885 ત્યારબાદ આવે છે 835 ત્યારબાદ આવે છે ફરીથી 835 ફરીથી 836 878 878 840 840 અહીંયા આવશે 868 868 અહીંયા આવશે 890 અહીંયા આવશે 806 અહીંયા આવશે 840 અહીંયા આવશે અને 890 અહીંયા આવશે ચાલો હવે એના ઉપરથી આપણે આવૃત્તિ લખી લઈએ 4 2 1 11 2 2 2 1 4 ને 1 આનો ટોટલ કેટલો થવો જોઈએ બાળકો 30 થવો જોઈએ કેટલો થવો જોઈએ 30 કારણ 30 કારકોની ચર્ચા છે તો 4 ને 2 6 6 ને 8 8 ને 2 10 12 14 4 18 ને 2 20 એટલે આ થઈ ગયા 30 હવે આપણે સ્તંભાલેખ દર્શાવવાનો છે તો સ્તંભાલેખમાં તમારે કયા વર્ગો લેવાના છે
આ વર્ગો લેવાના છે જે એક સચ્ચ ઉપર લેવાના છે અને મેક્સિમમ વેલ્યુ કેટલી છે આવૃત્તિ તો કે 11 એટલે y અક્ષ છે એ નાનો થશે પણ અહીંયા ખાસ ધ્યાન રાખો બાળકો x અક્ષ છે એ x અક્ષમાં તમારે શું કરવાનું છે તો કે છે લાંબો દોરવો પડશે અને બીજું y અક્ષ છે પ્રમાણમાં આપણે નાનો રાખવો જોઈએ હવે આપણે જોઈએ કેટલા વર્ગો છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો ખાસ જુઓ ખાસ અહીંયા જો જુઓ બાળકો ખાસ અહીંયા ધ્યાન દેજો 2 3 4 6 7 8 9 10 જો અહીંયા સમજાઈ જાય ઓકે આપણે મોટું કરીએ છે ખાનું તમારે તમારી અનુકૂળતા મુજબ હવે ખાસ બાળકો ધ્યાન રાખો વેતનની શરૂઆત ક્યાંથી થાય છે 800 થી આ મૂલ્ય તો આપણું કયું છે 0 આ મૂલ્ય આપણું કયું છે 0 તો જો હું અહીંયા 810 820 આવું લખું તો અહીંયા વર્ગન છે જુઓ ખાસ ધ્યાન રાખો આની વચ્ચેની વર્ગ લંબાઈ કેટલી છે તો કે 10 વર્ગ લંબાઈ કેટલી છે 10 અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે 800 આ ચાલે નહીં તો ત્યાં તમારે શું કરવાનું તો કે આવી નિશાની કરવાની છે આવી નિશાની કરવાની છે આ નિશાની દર્શાવે છે કે આલેખ તો લાંબો જ છે 10 10 વર્ગ લંબાઈ વાળો જ આલેખ છે પણ એની જરૂર નથી એટલે એને ભેગો કરી દીધો છે એને શું કરી દીધું છે ઘડી પાડી અને ભેગો કરી દીધો છે 840 850 860 870 880 890 અને 900 હવે આપણે પહેલું જોઈએ અહીંયા જોઈએ આપણે 11 સુધી જવું છે તો જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 મેં અહીંયા વર્ગ કેટલી લીધી તો કે પ્રમાણમાં 1 1 લીધું કેટલું લીધું છે 1 એક ખાસ ધ્યાન રાખજો પ્રમાણ માપ આપણા માટે મહત્વનું છે પહેલા 800 થી 810 માં કેટલું પ્રમાણ માપ છે તો કે 4 ક્યાં સુધી આપણે જવાનું છે 4 સુધી જવાનું છે 4 આ બાજુ પણ આપણે ક્યાં સુધી જવાનું છે 4 સુધી 4 નેક્સ્ટ 2 810 થી 820 કેટલા છે તો કે 2 જ છે પછી 820 થી 830 તો કે સાહેબ એક જ છે કેટલા છે 1 830 થી 840 તો કે 11 11 ખાસ બાળકો ધ્યાન રાખશો આપણે લીટા સીધા કરવાના છે પછી સતત 3 સુધી 2 છે જુઓ 840 થી 850 850 થી 860 અને 860 થી 870 ત્યાં સુધી કેટલા સુધી જવાનું છે 2 1 870 સુધી આપણે કેટલા લેવાના છે 2 મૂલ્ય જ લેવાનું છે એટલે આ બધાને આપણે શું કરીએ એક સમાન રીતે જોડી દઈએ 870 થી 880 1 ત્યારબાદ 880 થી 890 4 અને ત્યારબાદ છે 1 આ આપણો સ્તંભાલેખ તૈયાર થઈ ગયેલો છે હવે એક્ઝામ્પલ નંબર 4 માં આપણને આ જ સ્તંભાલેખનો ઉપયોગ કરી અને પ્રશ્નના જવાબ દેવાનું કીધું છે
तो क्या वर्ग में कारीगरों की संख्या वधारे छे जुओ जो क्या वर्ग में छे तो के 830 થી 840 આનો જવાબ થશે 830 થી 840 વર્ગમાં કારીગરોની સંખ્યા સૌથી વધારે છે ત્યારબાદ 850 કે તેથી વધુ વેતન મેળવતા કારીગરોની સંખ્યા તો 850 કે તેથી વધુ તો અહીંયા એટી 850 છે નહીં તો તેથી વધુમાં કોણ આવશે તો કે અહીંથી અહીંયા સુધીની ચર્ચા છે અહીંથી અહીંયા સુધીની ચર્ચા છે તો કેટલા કારીગરો થાય 2 2 5 4 9 અને 10 કારીગરો એવા છે કે જેનું વેતન છે કેવું છે 850 કે તેથી વધુ 10 કારીગરો આ પ્રશ્નના જવાબમાં ધ્યાન રાખવાનું છે શું પૂછેલું છે એ તમારે બતાવવાનું છે એવું જ કીધું જુઓ 850 થી ઓછું વેતન ધરાવતા કારીગરોની સંખ્યા તો અહીં આપણે કેટલા લઈ લીધા તો કે 10 કારીગરો તો ઉપર કેટલા હશે 850 થી ઓછા તો કે 20 4 ને 2 6 6 ને 1 7 7 થી 8 ને 10 ને 10 20 કેટલા કારીગરો થશે તો કે 20 કારીગરો એવા છે 20 કારીગરો એવા છે કે જેનું વેતન છે 850 થી ઓછું છે 10 કારીગરો એવા છે કે જેનું વેતન છે 850 થી વધારે છે આના પછીનો એક્ઝામ્પલ નંબર 5 છે આલેખ પરથી તમારે આવી જ રીતે જવાબ આપવાના છે એ તમારે જાતે કરવાનું છે પ્રશ્ન